પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પેપર લીક મુદ્દે રાજસ્થાનમાં આપેલા નિવેદન બાદ હવે આ મુદ્દાને લઈને રાજનીતિ ગરમાઈ ગઈ છે. ગુજરાતની અંદર રાજનીતિ એટલે પણ ગરમાઈ છે કેમ કે અત્યાર સુધીમાં લગભગ 14 જેટલા પેપર લીક થયા છે. આ 14 જે પેપર લીક થયા છે તેમાં બીજેપીનું ક્યાંય કોઈ સ્ટેટમેન્ટ નથી આવ્યું અને કોંગ્રેસ હવે આ મુદ્દાને લઈને સવાલ પૂછી રહી છે કે પ્રધાનમંત્રીને શું રાજસ્થાનની અંદરનું પેપર લીક જ દેખાય છે, કારણ કે રાજસ્થાનમાં અત્યાર સુધીમાં માત્ર 1 કે 2 પેપર લીક થયા છે અને તેને લઈને જે આરોપીઓ હતા તેને અરેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે, જ્યારે ગુજરાતની અંદર જે લોકો અરેસ્ટ નથી થયા કે જે લોકો પેપરને લઈને જે લોકોએ પેપર લીક કર્યું હતું તે લોકોની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી હજી સુધી નથી કરી ગુજરાત સરકારે. રાજનીતિ ગરમાઈ ચૂકી છે, ચૂંટણી આવી રહી છે અને ચૂંટણી પહેલા એકવાર ફરીથી પેપર લીક ગુજરાતમાં એક મુદ્દો બનાવી શકે છે કોંગ્રેસ. શું કહ્યું શક્તિસિંહ ગોહિલે, આવો સાંભળીએ. બીજા પર પથ્થરો ફેંકનાર માણસ પોતે જ કાચના ઘરમાં હોય ત્યારે એણે બીજા પર પથ્થર ફેંકતા પહેલા વિચારવું જોઈએ. રાજસ્થાનમાં કોઈક છૂટક ઘટના બની, મુખ્યમંત્રીશ્રીએ પોતે જ એને કડક હાથે લઈને છૂટમૂટ ઘટના સિવાય રાજસ્થાનમાં ના બની. મનીષભાઈ કેટલા આપણે ત્યાં થયા? 24 થી વધારે વખત પેપર આખા દેશમાં ક્યાંય ફૂટ્યા હોય તો એ ગુજરાતમાં ફૂટ્યા. ચાલો પેપર ફૂટ્યા નોય વાંધો નહીં, પણ એના મૂળ ભારતીય જનતા પાર્ટીમાં નીકળતા હોય, ક્યાંય ને ક્યાંય ચંપાવતજી જેવા એક્ટિવિસ્ટ લોકોએ પોતાના આધાર પુરાવા આપ્યા કે ભારતીય જનતા પાર્ટીના મંત્રીશ્રી એમના સ્ટાફ મારફત આ પૈસા ઉઘરાવે છે, આ પણ આવ્યું ને એના થ્રુ પેપર ફૂટે છે, એ વાત પણ બહાર આવી. એના સામે કેસ કરેલો હતો તો એ કેસમાંથી એ માણસ નિર્દોષ છૂટે, આ સ્પષ્ટ બતાવે છે કે અહીંયા તો પેપર ફોડનારા સીધા ભાજપવાળા છે. પેપર ફૂટે, બ્રિજ તૂટે, આ દરેકના મૂળ કમલમમાં હોય છે, ત્યારે એમણે રાજસ્થાનમાં કહેવાની બદલે, કારણ કે એવું માત્ર ભાજપના નેતા નથી દેશના વડાપ્રધાનશ્રી છે, તો જે વાત એમણે ત્યાં કરી હતી એ જ વાત એમણે મધ્યપ્રદેશમાં જાય તો જે ત્યાં કૌભાંડો થયા છે એની વાત કરવી જોઈએ, હરિયાણામાં પેપર ફૂટ્યા છે એની પણ વાત કરવી જોઈએ, અને ગુજરાતમાં જે ભય મુક્ત ભ્રષ્ટાચાર, પત્રિકા યુદ્ધ આ બધું ચાલે છે એના વિશે પણ પ્રકાશ પાડવો જોઈએ.